हेलो मित्रों, आज आप 11 जीव विज्ञान प्रकरण नंबर 7 में वंदाना रुधिराभिसरण तंत्र विषय शीखीशू। आग आप अड़सिया वक्त जी गया के परिवहन तंत्र खुल्लू अने बंद बे प्रकारनू होय छे। अने संधिपाद समुदायना प्राणीओ अने केटलाक मृदुकाय समुदायना प्राणीओमां खुल्लू परिवहन जोवा मळे छे, एटले के एमां रुधिर केशिकाओनो विकास नबळो होय छे, जेथी रुधिर वाहिनीओमांथी बहार आवीने શરીર ગુહામાં ઠલવાઈ જાય છે અને સમગ્ર શરીર ગુહા રુધિરથી ભરાયેલી રહેતી હોય છે, જેને રુધિર ગુહા તરીકે ઓળખવામાં આવે છે। અને આવા ખુલ્લા પરિવહન ધરાવતા પ્રાણીઓમાં શ્વસનરંજક હિમોગ્લોબિન હોતું નથી, એને બદલે હિમોસાયનિન હોય છે અને તેમનો રુધિર રંગહીન હોય છે। અને વંદો સંધિપાદ સમુદાયનું પ્રાણી છે, તેમાં રુધિરાભિસરણ તંત્ર ખુલ્લા પ્રકારનું જોવા મળે છે। એટલે આપણે જોઈ ગયા કે રુધિર પરિવહન દરમિયાન માત્ર રુધિર વાહિનીઓમાંથી પસાર થવાને બદલે શરીર ગુહામાં પ્રવેશે છે। આમ શરીર ગુહા રુધિરથી ભરાઈ જાય છે, તેને રુધિર ગુહા તરીકે ઓળખવામાં આવે છે અને એના દ્વારા શરીરના અવયવ અને પેશીઓ એ રુધિર સાથે સીધા સંપર્કમાં આવે છે। એમાં આપણે જોઈ ગયા કે શ્વસનરંજક દ્રવ્ય હિમોગ્લોબિન હોતું નથી પણ હિમોસાયનિન હોય છે, એટલે કે રુધિર રંગહીન હોય છે, જેને હિમોલિમ્ફ તરીકે ઓળખવામાં આવે છે। તેમાં રુધિરમાં મુખ્યત્વે એક રુધિર રસ અને અનિશ્ચિત આકારના કોષોનું બનેલું હોય છે। જે રુધિર રસ છે અને જે કોષો છે એ હિમોસાઇટ તરીકે ઓળખાતા કોષો તરીકે ઓળખાય છે। એટલે રુધિર મુખ્યત્વે રુધિરસ અને હિમોસાઇટ્સ તરીકે ઓળખાતા અનિયમિત આકારના કોષોનું બનેલું હોય છે। પરિવહન તંત્રમાં રુધિરને ફરતું રાખવા માટે હૃદય જેવી રચના જોવા મળે છે। અને વંદાનું હૃદય આપણે જોઈએ એક લાંબી અને સ્નાયુમય નળી જેવું છે, જે ઉરસ અને ઉદર એના પૃષ્ઠ રેખા સાથે આવેલું હોય છે। અહીંયા આપણે જોઈ શકીએ છીએ ઉરસ અને ઉદર એની પૃષ્ઠ રેખા સાથે આવેલું હોય છે। એનું જે હૃદય છે ગરણી આકારના કુલ 13 ખંડોનું બનેલું હોય છે। અહીંયા આપણે જોઈ શકીએ આ ગરણી આકારનો એક ખંડ, એની સાથે જોડાયેલો બીજો ખંડ, ત્રીજો ખંડ, એટલે ગરણી આકારનો એક ખંડ અહીંયા આ એક ખંડ ગરણી આકારનો, આની સાથે જોડાયેલો બીજો ખંડ ગરણી આકારનો, તો આ રીતે ગરણી આકારના 13 ખંડો છે। એ પૈકીના 3 ખંડો ઉરસ પ્રદેશમાં હોય છે, 3 ખંડો ઉરસ પ્રદેશમાં અને બાકીના જે 10 ખંડો છે ઉદર પ્રદેશમાં। એટલે ઉરસ પ્રદેશમાં આવેલા હૃદય ખંડોની સંખ્યા છે 3 અને ઉદર પ્રદેશમાં આવેલા હૃદય ખંડોની સંખ્યા છે 10। આ હૃદય અગ્ર છેડે મહાધમની મારફતે ખુલે છે, જેમાંથી રુધિર શરીર ગુહામાં ઠલવાય છે, એને આપણે પૃષ્ઠ મહાધમની કહીશું।
શરીર ગુહામાં ઠલવાયેલું રુધિર ફરી પાછું હૃદયમાં કઈ રીતે આવે છે? તો અહીંયા આ હૃદયખંડોના જોડાણ સ્થાને પાર્શ્વ બાજુએ વાલ્વયુક્ત છિદ્રોની જોડ જોવા મળે છે, જેને મુખિકા તરીકે ઓળખવામાં આવે છે. અહીં આપણે જોઈએ કે હૃદયખંડો વિભેદિત થયેલું છે, તેની પાર્શ્વ બાજુએ મુખિકા આવેલી છે. તો હૃદયખંડો જે 13 ખંડો છે, દરેક ખંડો એકબીજા સાથે જોડાય છે, ત્યાં વાલ્વયુક્ત છિદ્રોની જોડ આવેલી હોય છે, જેને મુખિકા તરીકે ઓળખવામાં આવે. તો શરીર ગુહામાંથી આ જે રુધિર છે, મુખિકાઓ દ્વારા પાછું હૃદયમાં આવે અને રુધિરનું વહન પશ્ચ છેડે હૃદય બંધ છે, અગ્ર છેડે ખુલ્લું છે, એટલે પશ્ચ છેડાથી અગ્ર છેડાની દિશામાં જ થાય છે. તો એના હૃદયખંડો થઈ ગયા કુલ 13 ખંડોનું બનેલું હૃદય. દરેક હૃદયખંડો ગરણી આકારના છે. 13 ખંડો પૈકી 3 હૃદયખંડો ઉરસ પ્રદેશમાં આવેલા હોય છે અને 10 હૃદયખંડો ઉદર પ્રદેશમાં. પશ્ચ છેડે હૃદય બંધ છે, અગ્ર છેડે ખુલ્લું છે, જેને પૃષ્ઠ મહાધમની કહીશું, અગ્ર મહાધમની કહીશું. હવે એમાં રુધિરની અંદર રુધિર રસ અને રુધિર કોષો આવેલા છે. તો આ જે રુધિર કોષો એ 2 પ્રકારના છે, નાના કદના પશ્ચ કોષો અને મોટા કદના ભક્ષક કોષો. આ ભક્ષક કોષો શરીરમાં પ્રવેશેલા હાનિકારક જીવાણુઓ આનું ભક્ષણ કરવાનું કાર્ય કરે છે. અને આપણે જોઈ ગયા કે રુધિર મહાકુટરોમાંથી હૃદયમાં મુખિકા એટલે કે વાલ્વયુક્ત છિદ્રો દ્વારા આવે છે અને દબાણ સહિત અગ્રભાગે મહાકુટરમાં પાછું ફરે છે. એટલે અહીંયા આપણે દાખલા તરીકે વંદાની આકૃતિ દોરીએ તો પૃષ્ઠ બાજુએ હૃદય ખુલ્લું છે, ગરણી આકારના 13 ખંડો. આ બીજો ખંડ. તો આ રીતે કુલ 13 ખંડો હોય છે. વાલ્વયુક્ત છિદ્રો દ્વારા રુધિર મહાકોટરોમાંથી હૃદયમાં આવે અને અગ્ર છેડેથી પાછું દબાણ પૂરું ક્યાં આવે છે? મહાકોટરમાં આવે છે. તો આ રીતે હૃદયની રચના જોઈ ગઈ. આપણે આકૃતિમાં આપણે જોઈ શકીએ કે ગરણી આકારના અહીંયા 13 ખંડો જે બતાવેલા છે, પહેલા 3 ખંડો ઉરસ પ્રદેશમાં છે, પછીના 10 ખંડો ઉદર પ્રદેશમાં આવેલા હોય છે. તો આ રીતે વંદાની અંદર જે ખુલ્લું પરિવહન જોવા મળે છે. હવે આપણે લઈએ વંદાનું શ્વસન તંત્ર. તો વંદામાં જે શ્વસન તંત્ર છે એ શ્વસન નલિકાઓનું બનેલું છે. શ્વાસ નળી અને શ્વસન નલિકાઓનું બનેલું હોય છે અને તે શાખિત હોય છે. એટલે શાખિત શ્વસન નલિકા આપણે એમ કહીશું અહીંયા. અને આ શાખાઓ એના સમગ્ર શરીરમાં પ્રસરેલી હોય છે અને એની અંતિમ શાખાઓને સૂક્ષ્મ શ્વાસ વાહિકા અથવા સૂક્ષ્મ શ્વાસ નલિકા તરીકે ઓળખવામાં આવે છે. અને આ સૂક્ષ્મ શ્વાસ વાહિકાઓ દ્વારા બધા જ ભાગોમાં શ્વસન વાયુ ઓટોનું વહન થાય છે. આ રીતે શાખા પ્રબંધિત શ્વસન નલિકાઓનું બનેલું એનું શ્વસન તંત્ર જોવા મળે છે. હવે એની જે શ્વાસ નળીઓ છે એ સપાટી પર શ્વસન છિદ્રો મારફતે પર્યાવરણ સાથે સંપર્કમાં હોય. એટલે કે આ શ્વસન નલિકાઓ શ્વસન છિદ્રો મારફતે સપાટી પર ખુલે છે અને પર્યાવરણની હવા સાથે એ સીધો સંપર્ક ધરાવે છે. તો શ્વસન છિદ્રોની કેટલી જોડ હોય છે? અહીં આપણે જે શ્વસન છિદ્રોની 10 જોડ આવેલી છે, એ પૈકીની 2 જોડ ઉરસ પ્રદેશમાં અને 8 જોડ ઉદર પ્રદેશમાં.
तो आ પણ એક મહત્વનો પ્રશ્ન છે। આગળ આપણે જોઈ ગયા વંદાનું હૃદય ગરણી આકારના 13 ખંડોનું બનેલું છે। એ પૈકીના પ્રથમ 3 ખંડો ઉરસ પ્રદેશમાં અને પછીના 10 ખંડો ઉદર પ્રદેશમાં છે। જ્યારે શ્વસન છિદ્રોની 10 જોડ છે, જોડમાં છે આ દાખ જોઈએ, અને એ પૈકીની 2 જોડ ઉરસ પ્રદેશમાં અને 8 જોડ ઉદર પ્રદેશમાં આવેલી છે। તો આ શ્વસન છિદ્રો દ્વારા વાતાવરણમાંથી એ શ્વસન વાયુ ઓક્સિજન ગ્રહણ કરે છે અને પછી શ્વસન નલિકાઓ દ્વારા એ ઓક્સિજન સૂક્ષ્મ શ્વાસ વાહિકાઓ દ્વારા સીધે સીધું પેશી કોષો સુધી પહોંચે છે। તો જ્યારે વાતાવરણમાંથી આ વાયુ ગ્રહણ થાય છે એની સાથે ઘણો બધો કચરો પ્રવેશવાની પણ શક્યતા છે। તે કચરાને ગાળવા માટે શ્વસન છિદ્રોની દિવાલમાં દ્રઢ લોમોયુક્ત ચારણી જેવી રચના હોય છે, દ્રઢ લોમોથી સર્જાયેલી હોય, દ્રઢ લોમોયુક્ત ચારણી અથવા ઘરણી જેવી રચના છે। તો આ દ્રઢ લોમો એ ઘરણી તરીકે કાર્ય કરે છે અને પાણી કચરા જેવા પદાર્થોને શ્વસન તંત્રમાં પ્રવેશતા અટકાવે છે। તો આ રીતે શ્વસન છિદ્રો મારફતે સીધો વાયુ શ્વસન નલિકાઓમાં પ્રવેશતો હોવાથી એ વાયુને ગાળવા માટે શ્વસન છિદ્રોની દિવાલમાં દ્રઢ લોમયુક્ત ચારણી અથવા ગરણી જેવી રચના જોવા મળે છે। અને આ શ્વસન છિદ્રો ખોલવાની જે ક્રિયા છે એ વાલ્વ દ્વારા નિયંત્રિત છે। શ્વસન છિદ્રો ખોલવાની જે ક્રિયા છે એ વાલ્વ દ્વારા નિયંત્રિત છે। તો આ રીતે શ્વસન ક્રિયા દરમિયાન શ્વસન છિદ્રો દ્વારા જે ઓક્સિજન છે એ શ્વાસ નળીમાં પ્રવેશે છે અને ત્યાંથી સૂક્ષ્મ શ્વાસ વાહિકા દ્વારા, આપણે જોઈ ગયા શ્વાસ નલિકા, સૂક્ષ્મ શ્વાસ નલિકા, એના દ્વારા પેશીય જળના સંપર્કમાં આવી તેમાં દ્રાવ્ય બને છે અને આ દ્રાવ્ય ઓક્સિજનનો ઉપયોગ શરીરની પેશીઓ કાર્યશક્તિ મેળવવા માટે થાય કરે છે। અને આ દરમિયાન ચયાપચય દરમિયાન જે ઉદ્ભવતો કાર્બન ડાયોક્સાઇડ CO2 એ પણ પેશીય જળમાં દ્રાવ્ય બને છે અને પછી ઉચ્છવાસ મારફતે એ શ્વસન નલિકાઓ અને શ્વસન છિદ્રો મારફતે જ વાતાવરણમાં પ્રવેશે છે। તો આ રીતે વંદાની અંદર શ્વસન તંત્ર, એમાં આપણે જોઈએ શાખા પ્રબંધિત શ્વસન નલિકાઓ જેવી રચના જોવા મળે છે જે શાખાયુક્ત છે અને એને છેડે સૂક્ષ્મ શ્વાસ વાહિકાઓ આવેલી હોય છે જેના દ્વારા ઓક્સિજન સીધે સીધો પેશીય જળમાં ઉમેરાય છે અને ચયાપચય દરમિયાન ઉદ્ભવતો CO2 એ જ પેશીય જળમાં મારફતે શ્વસન નલિકાઓ અને શ્વસન છિદ્રો મારફતે વાતાવરણમાં જાય છે। શ્વસન છિદ્રોની પણ રચના જોઈ ગઈ આપણે કે શ્વસન છિદ્રોની કુલ 12 જોડ જોવા મળે છે, 2 જોડ ઉરસ પ્રદેશમાં, 10 જોડ ઉદર પ્રદેશમાં। ઉરસ પ્રદેશમાં આવેલા જે શ્વસન છિદ્રો કદમાં સહેજ મોટા હોય છે, જ્યારે ઉદર પ્રદેશમાં આવેલા શ્વસન છિદ્રો કદમાં સહેજ નાના હોય છે। અને આપણે જોઈ ગયા શ્વસન છિદ્રો એની દિવાલમાં દ્રઢ લોમયુક્ત ચારણી જેવી રચના પણ જોવા મળે છે કે જે વાયુઓને ગાળવાનું કાર્ય કરે છે। તો આ શાખાયુક્ત વંદાનું આપણે જોઈ ગયા શ્વસન તંત્ર। હવે આપણે જોઈએ વંદાનું ઉત્સર્જન તંત્ર। તો વંદા નકામા પદાર્થનું ઉત્સર્જન કઈ કઈ રીતે કરે છે, તેમાં એક આપણે પાચન તંત્ર વખતે જોઈ ગયા છે કે વંદાનું જે પાચન તંત્ર 3 ભાગમાં વહેંચાયેલું છે, અગ્રાંત્ર, મધ્યાંત્ર અને પશ્ચાંત્ર। અને આપણે પાચનતંત્ર વખતે જોઈ ગયા કે વંદાના મધ્યાંત્ર અને પશ્ચાંત્ર એના જોડાણ સ્થાને 100-150 જેટલી પાતળી નલિકાઓ સ્વરૂપે માલ્પિદિય નલિકાઓ આવેલી હોય છે। આ માલ્પિદિય નલિકાઓ રુધિર ગુહામાં ભરાયેલા હિમોલિમ્ફ એમાં તરતી હોય છે
અને એમાંથી એ નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યોને ગ્રહણ કરીને પશ્ચાંતરમાં ઠાલવે છે અને પછી મળદ્વાર મારફતે એનો નિકાલ થાય છે। તો આ જે વંદામાં ઉત્સર્જન માટે સૌથી પહેલાં આપણે જોઈએ તો માલ્પિજિયન નલિકાઓ આવેલી હોય છે। પ્રત્યેક નલિકા ગ્રંથિમય અને પક્ષમલ કોષોથી આવૃત હોય છે અને નાઇટ્રોજનયુક્ત નકામા દ્રવ્યનું શોષણ કરીને એને યુરિક એસિડમાં રૂપાંતર કરે છે અને પછી પશ્ચાંતરમાં એનો નિકાલ કરે છે। તો આ રીતે વંદાની અંદર ઉત્સર્ગ દ્રવ્યોનો જે નિકાલ થાય છે યુરિક એસિડ સ્વરૂપે થાય છે એટલે આ વંદાને યુરિક એસિડ ત્યાગી અથવા યુરિકોટેલિક તરીકે ઓળખવામાં આવે છે। તો અહીંયા એક માર્કનો પ્રશ્ન પૂછાશે, વંદાને યુરિકોટેલિક કહે છે કારણ? તો વંદા માલ્પિજિયન નલિકા મારફતે હિમોલિમ્ફમાંથી નાઇટ્રોજનયુક્ત નકામા પદાર્થોનું શોષણ કરીને એને યુરિક એસિડમાં ફેરવી નાખે છે અને પછી યુરિક એસિડ સ્વરૂપે એનો ત્યાગ કરે છે એટલે વંદાને યુરિકોટેલિક તરીકે ઓળખવામાં આવે છે, યુરિક એસિડ ત્યાગી તરીકે। એ ઉપરાંત જે વંદાની અંદર મેદકાયો ઉત્સર્ગ કોષો જેને નેફ્રોસાઇટ્સ તરીકે આપણે ઓળખીશું અને યુરિકોસ ગ્રંથિઓ પણ ઉત્સર્જનમાં સહાયક છે। તો વંદાના ઉત્સર્જનમાં કોણ સહાયક છે? તો મેદકાયો પણ સહાયક છે, ઉત્સર્ગ કોષો પણ આવેલા હોય છે અને યુરિકોસ ગ્રંથિઓ પણ એમાં આવેલી હોય છે। એ ઉપરાંત આપણે જોઈએ તો વંદો સંધિપાદ સમુદાયનું પ્રાણી છે અને એના શરીરની ફરતે કાયટીનનું બનેલું બાહ્ય કંકાલ જોવા મળે છે। તો વંદો કેટલાક ઉત્સર્ગ દ્રવ્યોનો સંચય એટલે કે સંગ્રહ કાયટીનના બાહ્ય કંકાલમાં પણ કરે છે અને એના કોચ બાહ્ય કંકાલની નીચે આવા ઉત્સર્ગ દ્રવ્યો નકામા ઉત્સર્ગ દ્રવ્યોનો સંચય કરે છે અને પછી આ બાહ્ય કંકાલ દૂર કરે એની સાથે સાથે એમાં સંગ્રહાયેલા નકામા દ્રવ્યોનો પણ ત્યાગ થાય છે અને આપણે નિર્મોચન તરીકે ઓળખીશું। તો આ રીતે બાહ્ય કાયટીનના બનેલા બાહ્ય કંકાલ એની નીચે નકામા દ્રવ્યોનો સંગ્રહ કરે છે, આ દ્રવ્યોનું પ્રમાણ વધી જાય ત્યારે બાહ્ય કંકાલનો એ ત્યાગ કરે છે, એની સાથે સાથે જ એમાં સંગ્રહાયેલા નકામા દ્રવ્યોનો પણ ત્યાગ થાય છે। તો આ રીતે ત્વચા દ્વારા સંચાઈ ઉત્સર્જન અથવા એને નિર્મોચન તરીકે ઓળખીશું। તો આ થઈ ગયું વંદાનું ઉત્સર્જન તંત્ર। હવે આપણે લઈએ વંદાનું ચેતાતંત્ર। તો ચેતાતંત્ર માટે પણ અળસિયા વખતે જ આપણે જોઈ ગયા છે કે પૃષ્ઠવંશી પ્રાણીઓમાં મગજ અને કરોડરજ્જુ જેવી સુવિકસિત મગજ જેવી રચના જોવા મળે છે, જ્યારે અમેરુદંડી પ્રાણીઓમાં ચેતાતંત્ર આવું સુવિકસિત હોતું નથી। એમાં આપણે જોઈ ગયા કે કોષ્ઠાંત્રી સમુદાયના પ્રાણીઓમાં માત્ર ચેતાઓની જાલિકા હોય છે એટલે ચેતા જાલિકા સ્વરૂપનું પ્રાથમિક ચેતાતંત્ર જોવા મળે છે, જ્યારે અન્ય મેરુદંડી પ્રાણીઓમાં શરીર જો ખંડયુક્ત હોય, શરીરના ખંડોની અંદર વહેંચાયેલું, એમાં ચેતાકોષોના સમૂહ વડે બનતી રચના એને આપણે ચેતાકંદો તરીકે ઓળખી ગયા અને આ ચેતાકંદો શરીરમાં જુદા જુદા સ્થાને આવેલા હોય છે અને દરેક ચેતાકંદ પોતાની આસપાસ આવેલા અંગોનું ચેતાકરણ કરે છે। આ ચેતાકંદો પાછા એકબીજા સાથે ચેતાસૂત્ર વડે જોડાયેલા હોય છે અને ચેતાકાંડોની રચના કરે છે। તો વંદાની અંદર આવા બે ચેતાકાંડો જોવા મળે છે। તો વંદાની અંદર એનું જે ચેતાતંત્ર છે એ ચેતાકંદોનું બનેલું છે અને અમેરુદંડીમાં આપણે જોઈ ગયા વક્ષ બાજુએ અને જોડમાં
समांतर चेतना रज्जु द्वारा जोड़ायेल होय छे। तो पृष्ठवंशी प्राणियों में चेतातंत्र शरीर की पृष्ठ बाजुए छे, जरा अपृष्ठवंशी प्राणियों में चेतातंत्रनु स्थान शरीर की वक्ष बाजुए छे अने जोड़ में आवेलू होय छे। जोड़ में आपणे जोई गया कि बे चेताकांडो आवेला होय छे। प्रत्येक चेताकांड एमां आवेला चेताकंदो विषे आपणे जोईए, तेना जे उरस प्रदेश में त्रण चेताकंदो आवेला होय छे, ज्यारे उदर प्रदेश में छ। तो उरस अने उदर प्रदेश में आवेला चेताकंदोनी संख्या केटली? तो वंदाना, उरस प्रदेश में त्रण चेताकंदो अने उदर प्रदेश में छ चेताकंदो आवेला होय छे। आ एक चेताकांड माटे छे, आवा बे चेताकांडो छे याद रखजो। एटले उरस प्रदेश में त्रण जोड़ चेताकंदो छे एम आपणे कही शकशुं, अने उदर प्रदेश में छ जोड़े, एक चेताकांड में छ, तो आवा बे चेताकांडो समांतर छे एटले बन्ने में छ छ एटले थशे 12 चेताकंदो। आगळ एक प्रश्न पूछाय छे, वास्तविक चेताकंदोनी संख्या, एटला माटे जरा समझी लईए कि अहींया उरस प्रदेश अने उदर प्रदेश में जे चेताकंदो छे ए बब्बे चेताकंदोना विलीनीकरणथी बनेला होय छे। एटले पहला चेताकंदो बने અને આવા બે ચેતાકંદો એકબીજામાં ભળી જાય, બે ચેતાકંદોનું વિલીનીકરણ થાય એટલે એક ચેતાકંદ બને। તો ઉરસ પ્રદેશમાં આવા ત્રણ જોડ ચેતાકંદો છે એટલે છ છે, તો વાસ્તવિક ચેતાકંદોની સંખ્યા થશે 12, એકમાં બે છે એટલે। અને ઉદર પ્રદેશમાં આવા છ જોડ ચેતાકંદો છે એટલે 12 છે, તો 12 × 2 = 24। તો આ રીતે વાસ્તવિક ચેતાકંદો ઉરસ પ્રદેશમાં અને ઉદર પ્રદેશમાં કેટલા એ MCQ માટે, નીટ માટે યાદ રાખવાના છીએ। એ ઉપરાંત આપણે જોઈએ તો વંદાના, અન્નનળીના ઉપરના ભાગમાં ત્રણ ચેતાકંદોના વિલીનીકરણથી એક મોટો ચેતાકંદ બને છે, જેને ઉપરી અન્નનાલીય ચેતાકંદ તરીકે ઓળખવામાં આવે છે। એ જ રીતે અન્નનળીની પાર્શ્વ બાજુએ અથવા નીચેની બાજુએ ત્રણ ચેતાકંદોના વિલીનીકરણથી એક બનેલું ચેતાકંદ, જેને આપણે કહીશું અધો અન્નનાલીય ચેતાકંદ। તો અન્નનળીના ઉપરના ભાગમાં અને નીચેના ભાગમાં ત્રણ ત્રણ ચેતાકંદોના વિલીનીકરણથી બનેલો એક એક મોટો ચેતાકંદ આવેલો હોય છે। ઉપરના ભાગમાં આવેલું ચેતાકંદ એને કહીશું ઉપરી અન્નનાલીય ચેતાકંદ, અન્નનળીના નીચેના ભાગમાં આવેલું અધો અન્નનાલીય ચેતાકંદ, બંને ત્રણ ત્રણ ચેતાકંદોના વિલીનીકરણથી બનેલા હોય છે। અને આ બંને ચેતાકંદો અન્નનળીની પાર્શ્વ બાજુએ આવેલ ચેતારજ્જુ એના વડે એકબીજા સાથે જોડાયેલા હોય છે, જેને પરી અન્નનાલીય યોજી તરીકે ઓળખવામાં આવે છે। તો બંને પરી અન્નનાલીય યોજી અન્નનળીની પાર્શ્વ બાજુએથી પસાર થઈને ઉપરી અને અધો અન્નનાલીય ચેતાકંદને જોડે છે। અહીંયા આપણે જોઈ શકીએ કે ઉપરી અન્નનાલીય ચેતાકંદ અહીંયા ત્રણ ચેતાકંદોના વિલીનીકરણથી બનેલી છે, જ્યારે ઉપરી અન્નનાલીય ચેતાકંદ એ પણ ત્રણ ચેતાકંદોના વિલીનીકરણથી બનેલું છે। હવે જે અધો અન્નનાલીય ચેતાકંદ છે એ મુખાંગોનું ચેતાકરણ કરે છે। તો એક માર્કમાં અહીંયા પ્રશ્ન પૂછાશે, વંદામાં મુખાંગોનું ચેતાકરણ કોના દ્વારા થાય છે? તો અધો અન્નનાલીય ચેતાકંદ દ્વારા। અને જે ઉપરી અન્નનાલીય ચેતાકંદ એ પણ આપણે જોઈએ ત્રણ ચેતાકંદોના વિલીનીકરણથી બનેલું છે। હવે આ વંદાનું ચેતાતંત્ર સમગ્ર શરીરમાં ફેલાયેલું છે, શીર્ષમાં એનો ચેતાતંત્રનો થોડોક જ ભાગ આવેલો છે। આપણે જોઈએ કે મોટાભાગના ચેતાકંદો
એના ઉરસ અને ઉદર પ્રદેશમાં આવેલા છે. શીર્ષ પ્રદેશમાં માત્ર ઉપરી અન્નનાલીય ચેતાકંદ અને અધો અન્નનાલીય ચેતાકંદ આવેલું હોય છે. બરાબર છે. તો શીર્ષ પ્રદેશમાં માત્ર થોડોક જ ભાગ આવેલો છે, જ્યારે બાકીનો જે ભાગ છે શરીરના અન્ય ભાગોમાં વક્ષ બાજુએ છે. આથી જો વંદાનું શીર્ષ કાપી નાખવામાં આવે છતાં તે એક અઠવાડિયા જેટલા લાંબા સમય સુધી જીવિત રહે છે. તો વંદાનું શીર્ષ કાપી નાખવા છતાં તે એક અઠવાડિયા સુધી કેમ જીવિત રહી શકે છે? તો આપણે જોઈએ કે એનું જે ચેતાતંત્રનો ખૂબ જ ઓછો ભાગ શીર્ષ પ્રદેશમાં આવેલું છે, મોટો ભાગ એનો શરીરના અન્ય ભાગમાં આવેલો હોવાથી શીર્ષ કાપી નાખે છતાં પણ એક અઠવાડિયા કરતાં પણ વધારે સમય સુધી એ જીવિત રહી શકે છે. હવે વંદાના શીર્ષ પ્રદેશમાં મગજ એને ઉપરી અન્નનાલીય ચેતાકંદો તરીકે ઓળખવામાં આવે, જે સ્પર્શકો અને સંયુક્ત આંખોનું ચેતાકરણ કરે છે. તો વંદામાં સ્પર્શકો અને સંયુક્ત આંખોનું ચેતાકરણ કોણ કરે છે? ખ્યાલ આવી ગઈ અહીંયા? તો વંદાનું મગજ એટલે ઉપરી અન્નનાલીય ચેતાકંદ, એને મગજ કહીશું. સ્પર્શકો અને સંયુક્ત આંખોનું ચેતાકરણ કરે છે અહીંયા. જ્યારે અધો અન્નનાલીય ચેતાકંદ એના મુખાંગોનું ચેતાકરણ કરે છે. હવે વંદાની અંદર જોઈએ આપણે સંવેદી અંગો, વંદાના સંવેદી અંગો. તો સંવેદી અંગો તરીકે એમાં એક જોર સ્પર્શકો છે, આંખો આવેલી છે જે આપણે જોઈ ગયા સંયુક્ત આંખો છે, અને પ્રત્યેક આંખ આપણે જોઈ ગયા લગભગ 2000 ષટકોણ આકારની નેત્રિકાઓની બનેલી હોય છે. અને આપણે પાચન વખતે પણ, બાહ્ય લક્ષણ વખતે પણ જોઈ ગયા છે. તો આ ઘણી બધી નેત્રિકાઓની મદદથી વંદો એક જ પદાર્થના ઘણા બધા પ્રતિબિંબ મેળવે છે, અને એ પ્રતિબિંબ ભેગા મળે એટલે ચિત્ર ઉપસી આવે છે, એને મોઝેઇક પ્રતિબિંબ તરીકે ઓળખવામાં આવે છે. તો એની સંવેદનશીલતા વધુ છે, પરંતુ એનું રેઝોલ્યુશન ઓછું હોય છે. એ ઉપરાંત એની અંદર જે મુખાંગો છે એમાં જંબમૃષો, વક્ષજંબમૃષો, પૃચ્છસૂળ જેનું ધ્વનિગ્રાહી અંગ છે, આ પણ એના સંવેદી અંગો છે. અને મોટે ભાગે એ રાત્રિના સમયે સામાન્ય હોય છે, એટલે વંદાને એની દ્રષ્ટિને રાત્રિ દ્રષ્ટિ તરીકે ઓળખવામાં આવે છે. તો આ થઈ ગયા વંદાના સંવેદી અંગો. થેન્ક યુ ઓલ.